આજે આપણે બાવન દિવસ કરવાનો છે. તો જો ભાઈ પહેલા આપણે શીખી ગયેલા બરાબર ને કે ગોળ ચોરસ ત્રિકોણ એ બધું આપણે શીખી ગયેલા. પછી આપણે શું શીખી ગયા કે કોઈ વસ્તુ પર આપણે ટીક કરતા હતા હે ને, કે ધારો કે કોઈ બગીચાની વસ્તુ હોય કે બધું આવેલું હોય ને બગીચામાં જે વસ્તુ હોય એની ઉપર આપણે ટીક કરતા હતા. પછી શેના ઉપર ટીક કરતા હતા ભાઈ? તળતી વસ્તુ ઉપર, કે જે વસ્તુ તળી શકે. ધારો કે માછલી છે, પાંદડું છે, એ બધી વસ્તુ તળતી હતી હે ને, એટલે એની ઉપર આપણે ટીક કરતા. પછી શેમાં આપણે ટીક કરતા હતા? કે હવામાં ઉડતા, જે હવામાં વસ્તુ ઉડી શકે એની ઉપર આપણે ટીક કરતા હતા. કે ભાઈ હવામાં શું શું ઉડે? તો હવામાં શું ઉડે ભાઈ? પક્ષી ઉડે, વિમાન ઉડે હે ને, પછી એરોપ્લેન ઉડે હે ને, એની ઉપર આપણે ટીક કરતા હતા. પછી શું કરતા હતા ભાઈ? કે પછી આપણે ચિત્ર દોરતા હતા. કેનું ચિત્ર દોરવાનું? કે ધારો કે ભાઈ રસોડામાં જોવા મળતી કોઈ વસ્તુ હોય એનું ચિત્ર દોરવાનું. કે રસોડામાં શું શું વસ્તુ હોય? તો રસોડામાં શું હોય ભાઈ? ગેસ હોય હે ને, પછી શું હોય? તપેલી હોય, સાસી હોય, વેલણ હોય, ચમચી હોય હે ને. તમે રસોડામાં, તમને ઘરમાં તો ખબર હશે કે રસોડામાં શું શું વસ્તુ હોય છે હે ને. માટલું હોય, ડોયો હોય, ગ્લાસ હોય, થાળી હોય, શાકભાજી હોય, ફ્રીજ હોય હે ને. એમાંથી તમારે ચિત્ર દોરવાના હતા. પહેલા શું કરતા હતા? એ વસ્તુ આપણે ટીક, એની ઉપર આપણે ટીક કરતા હતા. હવે પછી આપણે શું કર્યું કે એની ઉપર ચિત્ર દોરતા હતા અને એમાં રંગ પૂરતા હતા. પછી શું ભાઈ હતું કે આપણે કે હવામાં ઉડતી વસ્તુનું ચિત્ર દોરવાનું હતું હે ને, કે હવામાં શું ઉડતે એનું ચિત્ર દોરવાનું હતું. પહેલાં આપણે એની ઉપર ટીક કરતા હતા. પછી શું હતા ભાઈ? કે બગીચામાં જે વસ્તુ હોય એનું ચિત્ર દોરતા હતા. પહેલાં બગીચાની વસ્તુ ઉપર આપણે ટીક કરતા હતા અને પછી આપણે બગીચાની વસ્તુનું આપણે દોરતા હતા અને પછી એમાં રંગ પૂરતા હતા હે ને. પછી ભાઈ ક્લાસમાં જોવા મળતી વસ્તુ, પહેલાં શું કરતા હતા ભાઈ? ક્લાસમાં જોવા મળતી વસ્તુ ઉપર આપણે ટીક કરતા હતા અને પછી આપણે કર્યું કે ક્લાસમાં જે જોવા મળતી વસ્તુ હોય ભાઈ, ક્લાસમાં શું જોવા મળે છે? તો ક્લાસમાં શું જોવા મળે? ટેબલ, ખુરશી, પંખો, ડસ્ટર, પછી બોર્ડ હે ને, એ બધું હતું. એની ઉપર આપણે ટીક કરતા હતા અને પછી આપણે એનું આપણે ચિત્ર દોરતા હતા અને ચિત્ર દોરીને તેમાં આપણે રંગ પૂરતા હતા હે ને. તેવી જ રીતે આપણે વર્કશીટમાં આજે શું કરવાનું છે ખબર છે? કે આપણે વસ્તુ દોરવાની છે અને જે વસ્તુ અલગ હોય ને એનું ચિત્ર આપણે પૂરું કરવાનું છે. તમે બોર્ડ પર ચિત્ર દોરેલું છે હે ને. જો ભાઈ અમે પતંગ દોર્યો છે ને, આ પતંગ દોર્યો છે ને, અને આ બે ચિત્ર અલગ છે, અલગ છે ને, ચિત્ર આપણે પૂરા કરવાના છે. આપણે જોવાનું છે કે આ ચિત્ર પર આખો, આ ચિત્ર આખું છે હે ને. તો આ ચિત્ર આપણે આખું કરવા માટે આપણે દોરવું પડે ને, બીજું જે ખૂટતું હોય આપણે દોરવું પડે. તો ભાઈ આમાં શું ખૂટે છે? આ ભાઈ આખું છે તો આમાં શું ખૂટે છે આપણે જોવાનું કે આ પતંગ ને આ પતંગ જે સરખા છે હે નથી. આપણે જોવાનું કે જો ભાઈ અહીંયા આમ ચોરસ આમ દોરેલું છે, એ દોરેલું છે, પછી આમ ગોળ, ભાઈ અહીંયા ગોળ કર્યું નથી હે ને. તો આપણે શું કરવાનું? આમ ગોળ કરવાનું હે ને. હવે પછી જોવાનું ને પછી શું ખૂટે છે આ ચિત્રમાં? ટીચર ના આપણે જોવો ભાઈ, આંખો આંખો તો છે ટીચર ની પૂછડી છે. હવે પછી જોવાનું કે હવે શું ખૂટે છે? તો ભાઈ શું ભાઈ, અહીંયા તો અહીંયા આવું છે પણ અહીંયા આવું છે નહીં, તો આપણે દોરવાનું હે ને. એટલે આપણે આવું ચિત્ર પૂરું કરવાનું છે હે ને. પછી આપણે આ પતંગ જોવાનું કે આ પતંગમાં શું ખૂટે છે, આ પતંગ સાથે આ પતંગમાં શું ખૂટે છે તે આપણે જોવાનું છે. જો ભાઈ આ પતંગમાં જોવાનું ભી અહીંયા આપણે બધે ચોરસ છે, તો આપણે જોઈએ બધે ચોરસ, ભાઈ એની પૂછડી છે તો એના પણ એની પૂછડી છે. ભાઈ જો ભાઈ એની આંખો નથી તો આપણે શું કરવાનું? પહેલા શું કરવાનું? લીટી દોરવાની હે ને, લીટી દોરવાની. આમાં લીટી નથી તો આપણે લીટી દોરવાની. પછી જો એટલે બીજું શું ખૂટે છે? તો ભાઈ એની બી આંખો નથી તો આપણે શું કરવાનું? બી આંખો દોરવાની હે ને. પછી શું કર્યું ભાઈ? સ્માઈલ, સ્માઈલ નથી ને આમાં જોવાની રાખો પણ સ્માઈલ નથી તો આપણે સ્માઈલ દોરે ને હે ને. આમ મોં, તો ભાઈ હવે આ પતંગ ત્રણે સરખા થઈ ગયા ને ભાઈ. આના જેવું ચિત્ર બે ચિત્ર થઈ ગયા ને હે ને. હવે આપણે નીચે જુઓ, નીચે રૂપે આ ચિત્ર કમ્પ્લીટ છે હે ને, એમાં બધું પૂરું છે. પછી આપણે બીજા ચિત્રમાં જોવાનું કે બીજા ચિત્રમાં શું ખૂટે છે. આ ગોળ પણ છે, આ લીટી પણ છે, આ ચોરસ છે, ગોળી છે. પછી જો ભાઈ એના હાથ નથી હે ને, તો આપણે શું કરવાનું? એના હાથ દોરવાના ને, આમ કરી આમ લીટી કરી પછી આમ હાથ દોરવાના.
કોઈ દિવસ 52 ઘરમાં જોવા મળતી વસ્તુના ચિત્ર બનાવો અને રંગ પૂરો. ભાઈ આગળ આપણે શીખી ગયેલા છે હે ને કે ઘરમાં જોવા મળતી વસ્તુ, આપણે ઘરમાં તો તમને ખબર છે ને શું શું હોય છે, શું હોય છે ભાઈ, ટીવી હોય છે, ફ્રીજ હોય છે, પલંગ હોય છે હે ને, પંખો હોય છે. તમે ઘરમાં રહો છો તો તમને ખબર છે ને ઘરમાં શું શું હોય છે હે ને. બીજું શું હોય છે ભાઈ, ઘરગંટી હોય છે હે ને, પછી સોફા હોય છે. પણ આપણને તમારે શું કહી, ઘરમાં જે જોવા મળતી વસ્તુ હોય ને તે તમારે ચિત્ર આમાં દોરવાનું છે. જેવું આવડે એવું ચિત્ર તમારે આમાં દોરવાનું અને તેમાં તમારે રંગ પૂરવાના.